નમસ્કાર મિત્રો, હું ગાધેર કૃષ્ણ, શ્રી પીપળિયા પ્રાથમિક શાળા, તાલુકો રણાવા, જિલ્લો પોરબંદર. મારા ઇનોવેશનનું ટાઇટલ છે એજ્યુકેશન ઇન 2020. મારા ઇનોવેશનનો હેતુ છે કે બાળકો હાલના સમયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં રસ દાખવતા થાય તે માટે મેં જુદા જુદા પ્રયત્નો કરેલા છે. COVID-19ની વૈશ્વિક મહામારીને કારણે શાળાઓ બંધ છે, પરંતુ બાળકોનું શિક્ષણ કાર્ય બંધ ના રહે તે માટે બાળકોને વર્ચ્યુઅલ ક્લાસરૂમ, ડીડી ગિરનાર, હોમ લર્નિંગ મારફત તેમજ વોટ્સઅપના માધ્યમથી બાળકો શિક્ષણ કાર્ય કરે તેવા અવિરત પ્રયાસો સરકારશ્રી તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં બાળકોને ઓનલાઈન એજ્યુકેશનમાં રસ દાખવતા નથી, તો તેના માટે હું શું કરી શકું જેનાથી તે ઓનલાઈન એજ્યુકેશનમાં રસ દાખવતા થાય? તો બાળકો તેનામાં ઓનલાઈન એજ્યુકેશનમાં રસ દાખવતા થાય તે માટે મેં વિવિધ પ્રયત્નો કરેલા છે. તેમાં મેં બાળકોના ઘરે જઈ અને તેનો સંપર્ક કર્યો, તેમજ તેના વાલી સાથે સંપર્ક કર્યો, તેમજ બાળકોના સાથે હું સતત સંપર્કમાં રહી અને તેને ઓનલાઈન એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવી શકું તેવા મેં પ્રયત્નો કરેલા છે. તેમજ બાળકોને મારા ઘરે બોલાવીને પણ તેને શિક્ષણ કાર્ય કરાવેલું છે. તેમજ પાઠ્યપુસ્તકમાં તેમજ ઘરે શીખીએમાં QR કોડ દ્વારા તેને સમજ આપી અને શિક્ષણને રસપ્રદ બનાવ્યું છે. તેમજ બાળકો તેના દ્વારા વોટ્સઅપના માધ્યમથી તે બાળકોને શિક્ષણ કાર્ય કરાવેલું છે અને તેનાથી બાળકોને ઓનલાઈન એજ્યુકેશન શીખવા માટેની જિજ્ઞાસા પ્રાપ્ત થઈ છે અને બાળકોને વિવિધ એક્ટિવિટી ઓનલાઈનના માધ્યમથી આપવાથી બાળકોમાં ઓનલાઈન એજ્યુકેશનમાં રસ સાંપડ્યો છે. તેનાથી તેના પરિણામ સ્વરૂપે આજે બાળકો સરસ મજાની એક્ટિવિટી કરે છે અને હાલના સમયમાં 6-8 ધોરણમાં બાળકો શરૂઆતના સમયમાં માત્ર 4-5 બાળકો જ ઓનલાઈનમાં રસ દાખવતા, પરંતુ હાલના સમયમાં બાળકો 6-8 ધોરણના બાળકો 30-40 બાળકો છે તે ઓનલાઈન એજ્યુકેશન છે તે લઈ રહ્યા છે અને સરસ મજાની એક્ટિવિટી તેમજ વિવિધ તહેવારોને અનુરૂપ બાળકો પ્રોજેક્ટ વર્ક તેમજ એક્ટિવિટી બેઝ ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે.